હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગના ગુનામાં 3 ફરાર આરોપીઓને ઝડપી લઈ ગુનામાં વપરાયેલી દેશી બનાવટની પિસ્તોલ રીકવર કરતી એલસીબી સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવેલ ફાયરિંગના ગુનાના આરોપીઓને ઝડપી લેવા તથા મુદ્દામાલ રીકવર કરવા પોલીસ અધિક્ષક શ્રી શાસ્ત્રી ચૈતન્ય માંડલિક સાહેબનાઓએ વણસોધાયેલ ફાયરિંગનો ગુનો શોધી કાઢવા શ્રી વી આર ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીનાઓએ સૂચના આપેલ. જે સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ પરમાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી યુ મુર્મા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેપી રાવ તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ફાયરિંગનો ગુનો શોધવામાં પ્રયત્નશીલ હતી. તે દરમિયાન ચોક્કસ બાતમીને આધારે હકીકત મળેલ કે હિંમતનગર બીડીબી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુણ નંબર 85/2019 ઇપીકો કલમ નંબર 307/386/506/120 તથા આર્મ્સ એક્ટ ક 25(1)(b)(a) તથા જીપી એક્ટ ક 135 મુજબના કામનો ગુનો કરનાર ફાયરિંગ કરનાર આરોપીઓ મોહમ્મદ નવાજ આલમખાન પઠાણ રહે હાલ પાણપુર, પાટિયા મૂર રહે વડાલી ધરોઈ તથા અન્ય બે ઇસમો હાલમાં વડાલી ખાતે ધરોઈ રોડ અમન સેવા ટ્રસ્ટ સામે ભેગા થયેલ છે તેવી હકીકત મળતા શ્રી વી આર ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી યુ મુરિમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ પરમાર તથા એલસીબી સ્ટાફના માણસો સવામાં હિંમતનગરથી નીકળી વડાલી ધરોઈ 3 રસ્તા પાસે આવી બાતમી હકીકત વાળી જગ્યાએ જતા 3 ઇસમો જાહેર જગ્યા ઉપર બેસી વાતો કરતા હોય ત્રણેય ઇસમોને કોર્ડન કરી ત્રણેય ઇસમોને પકડી લીધેલ અને ત્રણેય ઇસમો પૈકી પ્રથમ ઇસમનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ મોહમ્મદ નવાજ આલમખાન પઠાણ, ઉંમર વર્ષ 29 રહે, મૂળ વડાલી ધરોઈ રોડ, અમન સેવા ટ્રસ્ટની સામે, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠા, હાલ રહે પાણપુર પાટિયા પાસે પત્રાવારી મસ્જિદની પાછળ તથા હિંમતનગરનો હોવાનું જણાવે છે. ફાયરિંગનો બનાવ બન્યો હતો. એક ટાવર હિંમતનગર પાસે એક કૃષ્ણા શૂઝ નામની દુકાન છે, એ માલિક મહેન્દ્રકુમાર એમના ઉપર ફાયરિંગ થયું હતું અને એમનો જાનથી મારવાનો પ્રશ્ન થયો હતો. એમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એ મેઇન સૂત્રધાર છે મોહમ્મદ નવાજ, બીજો ઇકબાલ ઉર્ફે રાજા એ અમદાવાદનો રહેવાસી છે અને ત્રીજો શાહજેબ ખાન પઠાણ એ રાજસ્થાન પ્રતાપગઢ જિલ્લાનો વતની છે. એ ત્રણેય પાસેથી એક પિસ્તોલ, દેશી બનાવટની પિસ્તોલ, એક બાઇક કબજે કરવામાં આવી છે અને જે 3 રાઉન્ડ છે ફાયર કીધેલા એના ખાલી કેસ જપ્ત કરવામાં આવ્યા છે. મોહમ્મદ નવાજ છે એને જે ફરિયાદી છે એમના પાસેથી 25 લાખ જેટલી રકમ લેવાની બાકી હતી. એમના માટે એમની રકઝક ચાલુ હતી. એમના પહેલા પણ એમના બંને માટે કઈ રકઝક થઈ હતી. એના પછી એ ઝઘડાના કારણે જે મોહમ્મદ નવાજ છે એને બેજરને સુપારી આપી. જે શાહજેબ ખાન છે એ છોકરો છે, એમને ફીનો છોકરો છે, એને ફાયરિંગ કરી હતી. અને જો ઇકબાલ ઉર્ફે રાજા છે એ પહેલા પણ ચેઇન સ્નેચિંગ, ઘરફોડ એમાં આવી ચૂક્યો છે. એ ગાડી ચલાવવામાં એને હિંમતનગરની માહિતી હતી એટલે ગાડી ચલાવવામાં હતો. મોહમ્મદ નવાજ છે ગાંધીનગર ચિરોડા પોલીસમાં વેપનના કેસમાં અગાઉ પકડાઈ ગયેલ છે અને જે ઇકબાલ રાજા છે એ ચેઇન સ્નેચિંગના ગુનામાં પકડાઈ ગયેલ છે અને બંનેની મુલાકાત સાબરમતી જેલ ખાતે, જે જ્યારે બંને જેલમાં હતા ત્યારે મુલાકાત કરી અને એના પછી ઓળખાણ રૂપ એ સુપારી આપવામાં થયું હતું. સદરી ઇસમની અંગજડતી કરતા સદરી ઇસમના પેન્ટના નેફાના ભાગે કમરમાંથી એક લોખંડની દેશી બનાવટની પિસ્તોલ મળી આવેલ. જે પિસ્તોલ બાબતે સદરી ઇસમને સદર દેશી બનાવટની પિસ્તોલનું લાયસન્સ કે આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવે છે તથા બીજા ઇસમનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ ઇકબલ ઉર્ફે રાજા મજીદ ખાન પઠાણ, ઉંમર વર્ષ 31 રહે, B99 ઇમદાદનગર સોસાયટી સૈયદવાડી બીબી તરાવ વટવા અમદાવાદનો હોવાનું જણાવે છે. સદરી ઇસમની અંગચડતી કરતા કોઈ ચીજ વસ્તુ મળી આવેલ નથી તથા ત્રીજા ઇસમનું નામઠામ પૂછતા
પોતે પોતાનું નામ સાહજેબાન સવાજનાજ ખાન પઠાણ, ઉંમર વરસ 19 રહે નોગાવા, મસ્જિદ પાછળ તો આનોદ જી પ્રતાપગઢ રાજસ્થાન, હાલ રહે વડાલી, પોતાની માસીના ઘરે રહેતો હોવાનું જણાવે છે. સદરી પકડાયેલ પ્રથમ ઈસમ મોહમ્મદ નવાજ આલમખાન પઠાણ ને તેની પાસેથી મળી આવેલી દેશી બનાવટની પિસ્તોલ બાબતે પૂછતા જણાવે છે કે આ પિસ્તોલ એમપી યુપી બાજુથી આજથી આશરે એકાદ વર્ષ પહેલાં પોતાના ટ્રક લઈને ગયે. તે વખતે ત્યાં કોઈ ટ્રક ડ્રાઈવર મળે તો તેની પાસેથી રૂપિયા 13,000માં લીધેલી તેવું જણાવે છે. ત્યારબાદ વધુ પૂછપરછ કરતા જણાવે કે આ દેશી બનાવટની પિસ્તોલથી મારે હિંમતનગરમાં રહેતા મૂળચંદભાઈ સાંકરચંદભાઈ પટેલ સાથે વળલી મટકાના સટ્ટા બાબતને જૂનો હિસાબ બાકી હોય અવારનવાર માગણી કરવા છતાં આપતો ન હોય, જેથી તેને ડરાવવા માટે ગઈ તારીખ 17/12/2019 રોજ સાંજના સમયે મારી માસીનો છોકરો સાહજેબ ખાન પઠાણ તથા ઇકબાલ ઉર્ફે રાજા મજીદ ખાન પઠાણના હિંમતનગર આવેલ હોય તેમને આ મારી પાસેથી પિસ્તોલ તેના ઉપર ફાયરિંગ કરી ડરાવવા માટે અપીલ અને આ મારી માસીના છોકરા સાહજેબ ખાન પઠાણ તથા ઇકબાલ ઉર્ફે રાજા મજીદ ખાન પઠાણના આ દેશી બનાવટની પિસ્તોલની મેગેઝીનમાં 3 રાઉન્ડ ભરીને આપેલ અને ઇકબાલ પઠાણનું પલ્સર મોટરસાયકલ હોય તેને લઈને મારી માસીનો છોકરો સાહજેબ ખાન અને ઇકબાલ ઉર્ફે રાજા મજીદ ખાન પઠાણના મોટરસાયકલ ઉપર જઈ આ મૂળચંદ સાકરચંદ પટેલની હિંમતનગર ટાવર પાસે ક્રિષ્ના સૂજની દુકાન આવેલ હોય તે બાબતે બતાવેલી અને તે પછી તેને દુકાન અંદર ફાયરિંગ કરેલ હતું તે પિસ્તોલ છે અને ફાયરિંગ મારી માસીના છોકરા સાહજેબ ખાન પઠાણે કરેલ છે અને મોટરસાયકલ ઇકબાલ ઉર્ફે રાજા મજીદ ખાન પઠાણનાએ ચલાવેલ હતું અને તેમને આ કામ બાબતે પૈસા આપવાની નક્કી કરેલ હતા તેઓએ જણાવતો હોય, જેથી આ બાબતે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગ્રુપ નંબર 85/2019 ઇપીકો કલમ 30/3/86/506/120B તથા આર્મ્સ એક્ટ ક 25(1)(b) તથા જીપી એક્ટ ક 135 મુજબનો ગુનો દાખલ થયેલ હોય, જેથી સદરી ઈસમ મોહમ્મદ નવાજ આલમખાન પઠાણ પાસેથી મળી આવેલ દેશી બનાવટની પિસ્તોલની કિંમત રૂપિયા 10,000 ગણી તપાસ અર્થે કબજે કરેલ છે અને ઉપરોક્ત 3 ઈસમો હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગ્રુપ નંબર 85/2019 સીપી કો કલમ 307/386/506/120B તથા આર્મ્સ એક્ટ કલમ 25(1)(b) તથા જીપી એક્ટ કલમ 135 મુજબના ગુનાના કામે સંડોવાયેલ હોય, જેથી 3 ઈસમોને તારીખ 26/12/2019 15 કલાક વાગે CRPC કલમ નંબર 41 એ મુજબ વધુ તપાસ અર્થે અટક કરેલ છે. આમ સાબરકાંઠા LCB એ ફાયરિંગના ગુનામાં ફરાર આરોપીને પકડવામાં વધુ એક સફળતા મેળવેલ છે. સૈયદ સોયબ, ZSTV, હિંમતનગર.